મિત્રો આ વિડિયોમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવેલી ખૂબ જ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ આ વીડિયો તમને સેહત અને ધન દોલતથી ભરી દેશે જો તમે આ ચાલીસ નિયમોનું પાલન કરશો તો તમારા જીવનમાં આવતી દરેક પરેશાની દરેક મનોકામના પણ પૂર્ણ થશે ધાર્યા કામ થશે સેહત પણ સારી રહેશે અને ઘરમાં પૈસાનું પણ આગમન થશે તો મિત્રો શરૂઆત કરીએ એ પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં લખવાનું ભૂલશો નહીં જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો શરૂ કરીએ નંબર એક સાંજના સમયે ક્યારેય પણ કોઈને દૂધ દહીં કે મીઠું દાનમાં ન દેવું જોઈએ આ આર્થિક સ્થિતિ માટે ખૂબ જ હાનિકારક હોય છે નંબર બે ઘરમાં તૂટેલી વસ્તુઓ ખાસ કરીને તૂટી ગયેલો કાચ અને ખરાબ થઈ ગયેલો ઇલેક્ટ્રોનિક્સનો સામાન બિલકુલ પણ ન રાખવો જોઈએ નંબર ત્રણ સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફરવું જોઈએ તેનાથી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે અને સેહત પણ સારી રહે છે નિયમ નંબર ચાર વાંચીએ એ પહેલા મિત્રો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જયલક્ષ્મી માતા લખી નાખજો જેથી આપ સૌના પરિવાર પર લક્ષ્મીજીની કૃપા બની રહે નંબર ચાર હંમેશા ધ્યાન રાખો કે દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવા જોઈએ તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે નંબર પાંચ તમારા રૂમમાં સૂતા પહેલાં કપૂર સળગાવીને સૂવો એમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનું સંચાર કરે છે તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવ મુક્ત મહેસૂસ કરશો નંબર છ મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સુવાનું ટાળવું જોઈએ તેનાથી નકારાત્મકતા આવે છે નંબર સાત સૂતા પહેલાં કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચારવું નહીં કારણ કે સૂતા પહેલાં દસ મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી પંદર મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે આ દરમિયાન તમે જે પણ વિચાર કરો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે એટલા માટે જ્યારે પણ સુવો છો ત્યારે તમારે ભવિષ્યમાં જે જે વસ્તુઓ પામી છે તેના વિચાર કરો અને ઉઠો ત્યારે પણ તમે જે કાર્યો કરવા માગો છો તેનો પોઝિટિવ વિચાર કરતા રહો આવું કરવાથી તમારા દરેક પ્રકારના કાર્યો સારા જશે નંબર આઠ સૂવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને પ્રફુલ્લિત તેમજ શાંતિ આપે નંબર નવ રાત્રિનું ભોજન સુવાના બે કલાક પહેલાં કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય તે પછી વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે શવ આસન કરીને સૂવું જોઈએ આવું કરવાથી ક્યારેય પણ તમારા શરીરમાં રોગ પ્રવેશ કરતો નથી અને તમે હંમેશા નિરોગી રહો છો નંબર દસ જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે નંબર અગિયાર વિજ્ઞાન અનુસાર ચેત સુવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન પહોંચે છે એટલા માટે શક્ય હોય તો સીધું સૂવું જોઈએ નંબર બાર ઘરના વડીલોનો કોઈ પણ ફોટો ક્યારે પણ પૂજા રૂમમાં ન રાખવો જોઈએ તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો નંબર તેર જો તમે તૂટી ગયેલો સામાન ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે નંબર ચૌદ ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે પરંતુ આ સમયે સૂવું ઉચિત માનવામાં આવતું નથી તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે નંબર પંદર તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ ઘરમાં કચરો હોવો તે નકારાત્મક કહેવામાં આવે છે ઘરમાં કચરો હોવાથી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરે છે નંબર સોળ ઘણા લોકો તેમના દાંતેથી નખને કાપે છે પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે નંબર સત્તર જે લોકો ચાલીસ દિવસથી વધારે પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે તેટલા માટે તમારે ચાલીસ દિવસ પહેલાં તમારા વાળ કપાવી લેવા જોઈએ નંબર અઢાર તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે નંબર ઓગણીસ મહિલાઓએ ક્યારેય પણ ઊભા રહીને પોતાના વાળ બાંધવા જોઈએ નહીં નંબર વીસ જે વ્યક્તિ સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહે છે તેમને પોતાના જીવનમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે નંબર એકવીસ ઘણા લોકો મંદિરનો દીવો ફૂંક મારીને ઓલાવી દે છે પરંતુ આવું ન કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે નંબર બાવીસ હાથ ધોયા વગર ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ નંબર ત્રેવીસ ભોજન કરતાં પહેલાં ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ જેના કારણે તમારા ઘરમાં ક્યારેય પણ ધન અને ધાન્યની કમી થતી નથી અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે નંબર ચોવીસ તમારા ઘરમાં કરોળિયાના જાળા થોડા થોડા દિવસે સાફ કરવા જોઈએ ઘરમાં જાળા હોવાથી નકારાત્મક શક્તિનો વાસ થાય છે નંબર પચીસ રાતના સમયે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ નંબર છવ્વીસ રાતના સમયે ભૂલથી પણ પોતાના ઘરમાં સાવરણીથી વાળવું જોઈએ નહીં તેનાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે નંબર સત્યાવીસ તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં વિખેર કે ઊંધા જતા ન રાખવા જોઈએ નંબર અઠ્યાવીસ જો તમે સ્નાન કર્યા વગર ભોજન કરો છો તો તેનાથી ધનની દેવી તમારાથી નારાજ થાય છે નંબર ઓગણત્રીસ ઘણા લોકોને જ્યાં ત્યાં થુકવાની આદત હોય છે પરંતુ આ આદતના કારણે તમારે તનના અભાવનો સામનો કરવો પડે છે નંબર ત્રીસ ખાવાનું પીરસતી વખતે થાળીને એક હાથે ન પકડવી જોઈએ થાળીને હંમેશા બંને હાથે પકડીને રાખવી જોઈએ નંબર એકત્રીસ ઘરના તમામ અરીસા ઉત્તર અથવા તો પૂર્વ દિશાની દિવાલ ઉપર જ હોવા જોઈએ દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલ ઉપર અરીસો ન લગાવવો જોઈએ નંબર બત્રીસ ખાવાનું ખાતા સમયે ભોજનની થાળીને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ પોતે પણ સીધા જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ ન કરવું જોઈએ ભોજન કરતી વખતે આસન પાથરીને બેસવું જોઈએ તેમજ શક્ય હોય તો થાળીને પાટલી ઉપર રાખીને ભોજન ગ્રહણ કરવું જોઈએ નંબર તેત્રીસ બિસ્તર પર બેસીને ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ નંબર ચોત્રીસ ભોજન કરતા સમયે તમારું મોઢું ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ આ દિશા મૃત્યુના દેવતા યમરાજ અને મૃતકોની માનવામાં આવે છે નંબર પાત્રીસ ખુરશી પર બેસીને પગ હલાવીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે તેમજ થાળીને હાથમાં પકડીને પણ ન ખાવું જોઈએ નંબર છત્રીસ ડાઇનિંગ ટેબલ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ ડાઇનિંગ ટેબલ ઉપર હંમેશા ખાવાની વસ્તુ રાખવાથી બરકત આવે છે નંબર સાડત્રીસ તમે જમતી વખતે કોઈ બીજા સાથે એક જ થાળીમાં ખાવાનું ખાઈ શકો છો પરંતુ જો કોઈ વ્યક્તિએ પહેલેથી જ ભોજન કરી લીધું હોય તો તેની એઠી થાળીમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ નંબર આડત્રીસ ભોજન કર્યા પછી એઠી થાળી લઈને લાંબા સમય સુધી ન બેસવું જોઈએ અને એઠા વાસણ પણ લાંબા સમય સુધી ન રાખવા જોઈએ નંબર ઓગણચાલીસ ભોજન કર્યા પછી ક્યારે પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ નંબર ચાલીસ રાતના સમયે રસોડામાં ક્યારે પણ હેઠા વાસણ ન રાખવા જોઈએ જો તમે કોઈ કારણસર રાતે હેઠા વાસણ નથી ધોઈ શકતા તો તેને રસોડામાં ન રાખો બહાર રાખવા જોઈએ તો મિત્રો આ હતા શાસ્ત્રના એ નિયમો કે જેનું પાલન કરનાર દરેક વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તો મિત્રો જો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જેથી આપ સૌના પરિવાર પર લક્ષ્મી માતાજીની કૃપા બની રહે અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવા જ સરસ મજાના વિડીયો આપને સમયસર મળતા રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ